नमस्कार विद्यार्थी मित्रों, श्री आर्यव्रत एज्युकेशनल एकेडमी द्वारा संचालित आ ऑनलाइन डिजिटल प्लेटफॉर्म पर हूँ आप सबन हार्दिक स्वागत करूँ छू। धोरण 5 विशेषणी आसपास पाठ नंबर 15 ठंडू के गरम। अगौना वीडियो नी अंदर आपणे आ चेप्टरना घणा बधा प्रश्नना अभ्यास करी चूक्या छीए। आजे फरी पाछा चार प्रश्न साथे मळी रह्या छीए। प्रथम प्रश्न छे, गरम चा हवामां खुली राखता केम ठंडी पड़ी जाए छे? गरम करेली चाने थोड़ोक समय माटे हवामां राखी दईए, खुली मूकी दईए। हवामां राखवू एटले आजूबाजूमां मूकी दईए, तो थोड़ोक समय पछी ए चा ठंडी पड़ी जाए छे। तो ए शा माटे ठंडी पड़ी जाए छे एवो प्रश्न आपणने पूछेलो छे। हवे विचारीए, गरम चाने आपणे हवामां खुली राखेली छीए, आ गरम चा होवाथी ए गरमी गुमावशे। गरम चा गरमी गुमावशे, ए गरमी क्यां जशे? आजूबाजूनी हवामां। अने आजूबाजूनी हवा ए केवी होय छे? ठंडी। एटले आ धीरे 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 गरमी गुमावशे, अने गरमी गुमावता गुमावता एक समये ठंडी पड़ी जाय छे, ठंडी थई जाय छे। लखीए प्रश्ननो जवाब। गरम चा ए आजूबाजूनी हवानी सापेक्षमां थोड़ी गरम होय छे। શું લખ્યું આપણે? ગરમ ચા એ આજુબાજુની હવાની સાપેક્ષમાં, એટલે કે સાપેક્ષમાં એટલે સરખામણીમાં થોડીક ગરમ હોય છે, આ ગરમી ધીરે ધીરે ગુમાવે છે। ગરમ ચા પોતાની ગરમી ધીરે ધીરે ગુમાવે છે। આ ગરમી આજુબાજુમાં રહેલી ઠંડી હવા મેળવે છે, આથી ગરમી ગુમાવવાને કારણે गरम चा थोड़ा समय बाद ठंडी थई जाय छे। कोई आपने एवं पूछे कि गरम चा शा माटे ठंडी थई जाय? गरम चा पोतानी गरमी आजूबाजू में छोड़े छे, गुमावे छे, એ ગરમી આજુબાજુની હવા લઈ લે છે, પરિણામે ગરમ ચા થોડોક સમય પછી ઠંડી થઈ જાય છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, તમારી આંગળી તમારા નાક નીચે મૂકો, એટલે આપણી આંગળીને નાક નીચે રાખવાની, પછી શું કરવાનું? નાકમાંથી શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમે હવાનો અનુભવ કરો છો? શું એવું થાય છે કે આપણી આંગળી અહીં નાક નીચે હોય અને આપણે જ્યારે નાકમાંથી શ્વાસ બહાર કાઢીએ, હવા બહાર કાઢીએ, ત્યારે આપણે એમાંથી હવા આવતી હોય એવું લાગે ખરું? તો આપણે કહી શકાય કે નાક નીચે જ્યારે આંગળી રાખીએ ત્યારે શ્વાસ છોડતી વખતે, શ્વાસ બહાર કાઢતી વખતે તેમાંથી હવા આવે છે। અને આપણને કઈ રીતે ખબર પડે? તો આ આંગળી ઉપર હવા જતી હોય એવું લાગે, એટલે હા અમે અનુભવ કરીએ છીએ। લખીએ જવાબ। જવાબ, નાકમાંથી શ્વાસ બહાર કાઢતી વખતે, નાકમાંથી શ્વાસ બહાર કાઢતી વખતે અમે
हवानो अनुभव करिए छीए। એટલે કે અમને ખબર પડે છે કે ખરેખર શ્વાસ છોડતી વખતે હવા બહાર આવે છે। આપણે અગાઉના વિડિયોમાં જોયું હતું કે શ્વાસ જ્યારે લઈએ અને છોડીએ ત્યારે શરીરનું પેટ અને છાતી એ ઉપર નીચે થતા હોય, એ ઉપર નીચે થાય અને આપણને શું બહાર આપે છે, હવા બહાર આપે છે। ત્યાર પછીનો પ્રશ્ન, એક મિનિટમાં એટલે કે 60 સેકન્ડમાં તમે કેટલી વાર શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો? આપણે ગણીશું, આની પ્રવૃત્તિ કરીશું। કઈ રીતે? એક મિનિટની અંદર આપણે કેટલા શ્વાસ અંદર લીધા તે ગણશું અને સામે છેડે કેટલા શ્વાસ બહાર કાઢ્યા તેની ગણતરી કરીશું। તો હું કહી શકું કે મેં મારા ઉપર આ પ્રેક્ટિકલ કર્યો ત્યારે મેં લગભગ 17-18 શ્વાસ અંદર લીધા અને 17-18 શ્વાસ બહાર કાઢ્યા હતા। લખીએ જવાબ, અમે એક મિનિટમાં 18 શ્વાસ અંદર લીધા અને 18 શ્વાસ બહાર કાઢ્યા। અમે એક મિનિટમાં 18 શ્વાસ અંદર લીધા અને 18 શ્વાસ બહાર કાઢેલા હતા। અથવા તો કેવું હોય તો કહી શકાય, એક મિનિટની અંદર અમે 18 શ્વાસ અંદર લઈએ છીએ અને એક મિનિટની અંદર અમે 18 શ્વાસ બહાર કાઢીએ છીએ। હવે શું કરવાનું? આ પ્રેક્ટિકલ પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારે જોશથી 30-40 કૂદકા લગાવવાના। કૂદકા લગાવવા એટલે જમીનથી થોડુંક ઊંચે ઉછળવાનું, ફરી પાછું નીચે, વળી ઉછળવાનું, ફરી પાછું નીચે, ત્યાર પછી ફરીથી આ પ્રેક્ટિકલ કરવાનું। આ જે પ્રથમ વખત પ્રેક્ટિકલ કરેલો હતો એ નોર્મલ અવસ્થામાં કરેલો હતો। 30 કૂદકા લગાવ્યા બાદ ફરી પાછું તમારે ગણવાનું કે એક મિનિટની અંદર તમે કેટલા શ્વાસ લીધા, એક મિનિટની અંદર તમે કેટલા શ્વાસ બહાર કાઢ્યા। તો તમે જ્યારે 30 કૂદકા માર્યા પછી ફરીથી પહેલો પ્રેક્ટિકલ કરશો ત્યારે એવું અવલોકન કરશો કે 18ની જગ્યાએ એનાથી મોટો આંકડો જોવા મળે છે। 25, 27, 28, 29 આવું શા માટે થાય છે? તો એનું કારણ છે, શરૂઆતની અંદર આપણે કોઈ એક્ટિવિટી કરેલી હતી નહીં, કોઈ કાર્ય કરેલું હતું નહીં। અહીં એક્ટિવિટી તરીકે 30 કૂદકા લગાવ્યા, આ 30 કૂદકાઓ લગાવીએ ત્યારે આપણે હાંફી જઈએ। હાંફી જવું એટલે શું? થાકી જવું, અને થાકી જઈ ત્યારે આપણા શ્વાસોશ્વાસનું પ્રમાણ, શ્વાસ અંદર લેવાનું અને શ્વાસ બહાર કાઢવાનું વધી જાય, જે 18 કરતાં મોટી સંખ્યા હોય છે। લખીએ આ પ્રશ્નનો જવાબ, 30 કૂદકાઓ માર્યા બાદ અંદર અને બહાર આવતા શ્વાસ ગણો। જવાબ, અમે 30 કૂદકાઓ માર્યા તેના કારણે અમે હાંફી ગયા હતા, આ સમયે અમે 1 મિનિટમાં 18ની જગ્યાએ 18 કરતાં મોટી સંખ્યા, આ સમયે અમે 1 મિનિટમાં 28 શ્વાસ અંદર લીધા અને 28 શ્વાસ બહાર કાઢેલા।
હતા. શા માટે 18ની જગ્યાએ 28 થઈ ગયું? 30 કૂદકાઓ લગાવ્યા તેને કારણે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 15ની અંદર ગરમ ચાને હવામાં રાખતા કેમ ઠંડી થઈ જાય તે જાણ્યું, નાકની નીચે આંગળી મૂકતા હવાનો અનુભવ થાય છે, એક મિનિટની અંદર આપણે 18 શ્વાસ અંદર લઈએ, 18 શ્વાસ બારે કાઢીએ, કૂદકાઓ લગાવ્યા પછી શ્વાસોશ્વાસનું પ્રમાણ વધી જાય છે, એ શ્વાસોશ્વાસનું પ્રમાણ વધવાનું કારણ આપણું શરીર હાંફી જાય છે, આપણે થાકી જઈએ છીએ. તો બાળ મિત્રો, ફરી મળીશું ત્યારે ઠંડુ અને ગરમ પાઠીના નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.